वंदे मातरम बाळको, आजनो आपणो विषय छे चित्रकला। चित्रकलानी अंदर बाळको तमे बधा ज आगळ ज्यारे स्कूल पर आवता हता त्यारे तमे शुं भण्या हता के चौरस गोळ अने त्रिकोणना आकारो द्वारा तमे शुं बनावी शको छो, तो के अलग अलग पक्षीओना चित्रो बनावी शको छो। तो तमे तेनी अंदर सरस रीते टपका जोड़ीने अने सरस रंग पूरता शीखी गया छो। तो जुओ बाळको, तमने अहीं आपेलुं छे 22મું છે, 22મું ચિત્ર, ચિત્ર સંયોજન એનો ભાગ કયો છે? બીજો ચિત્ર સંયોજન કયો હતો? 21મું ચિત્ર હતું, એનું નામ શું હતું? ચિત્ર સંયોજન એ. તો જુઓ, તમને અહીંયા શું કીધું છે? ડાબી બાજુએ આપેલા સિંહના ચિત્રનું અવલોકન કરો. શું કીધું છે? કે ડાબી બાજુ જે સિંહનું ચિત્ર આપેલું છે તેનું તમારે અવલોકન કરવાનું છે. મૂળભૂત ભૌમિતિક આકારોના ઉપયોગથી સિંહનું ચિત્ર બનાવ્યું છે. કેવા આકારો? તો કે ભૌમિતિક, ચોરસ, ગોળ, એવા બધા લંબચોરસ એવા આકારોના ઉપયોગથી કયું બનાવ્યું છે? તો કે સિંહનું ચિત્ર બનાવ્યું છે. આકારોનું અવલોકન કરો અને અધૂરું ચિત્ર પૂર્ણ કરો. રંગોનું અવલોકન કરી યોગ્ય રંગ પૂરો. તો જુઓ બાળકો, તમારે બધાને સરસ રીતે સિંહની અંદર રંગ પૂરવાનો છે. તો જુઓ બાળકો, તમને અહીંયા ચોરસ, ગોળ, લંબચોરસ, ત્રિકોણ એવા અલગ અલગ આકારોના ઉપયોગથી શું બનાવ્યું છે? તો કે સિંહનું ચિત્ર બનાવેલું છે. તો જુઓ બાળકો, તમને અહીંયા સિંહના ચિત્રમાં સરસ રીતે રંગ પૂરેલો પણ બતાવેલો છે. તો ચાલો બાળકો, તેવી જ રીતે તમને અહીંયા સામેની બાજુ જે ચિત્ર આપેલું છે તેની અંદર આપણે રંગ પૂરીશું. તો જુઓ બાળકો, તમને કેવો કલર આપેલો છે? તો કે કોફી કલર, એટલે કે ભૂરા કલર જેવો તમને અહીંયા જે રંગ આપેલો છે તે આપણે તેના વાળમાં સરસ રીતે પહેલાં રંગ પૂરી દઈએ. જો બાળકો, ટીચરે અહીંયા ઉપર રંગ પૂર્યો, ટીચરને કે બહાર ગયો છે? તો કે નહીં. અને તમારે પણ કોઈને બહાર રંગ જોવો જોઈએ નહીં, સરસ રીતે ધીમે ધીમે રંગ પૂરવાનો છે. અને બીજું બાળકો, કે ટીચરે જો અહીંયા ટપકા તો ટીચરે જોડી જ લીધા છે પહેલાં, તો તમારે પણ શું કરવાનું? પહેલાં ટપકા જોડવાના અને પછી સરસ ધીમે ધીમે રંગ પૂરવાનો છે. પછી બાળકો, આપણે નીચેની બાજુ સરસ પહેલાં તમારે શું કરવાનું? બોર્ડર બાંધી દેવાની છે, જેથી કરીને કલર શું થાય? બહાર ન છે એટલા માટે તમે સરસ રંગ પૂરી શકો. જુઓ બાળકો, ટીચરે સરસ રીતે બોર્ડર કરી. એવી જ રીતે આપણે અહીં આખા છેક સુધી બોર્ડર કરી દઈશું. જો બોર્ડર થઈ ગઈ આ બહારની બાજુ, પછી આંદરની બાજુ તમને જે ચોરસ આકાર આપેલો છે ને એની સરસ રીતે પહેલાં શું કરવાની છે? બોર્ડર કરવાની છે.
જો સરસ રીતે બોર્ડર થઈ ગઈ, હવે આપણે શું કરીશું? તો કે આની અંદર સરસ રીતે ધીમે ધીમે રંગ પૂરો, તો તમારો કલર બહાર જશે નહીં. જો એ ટીચર કઈ રીતે રંગ પૂરે છે, ધીમે ધીમે તમારે બધાને સરસ રંગ પૂરો, એટલે તમારો કોઈનો કલર બહાર જશે નહીં. જુઓ થઈ ગયું. પછી હવે આપણે આ સાઈડનું નીચેનું ચિત્રમાં રંગ પૂરીશું. જો અહીંયા રંગ પૂરાઈ ગયો, પછી આ સાઈડ આપણે સરસ રીતે રંગ પૂરી દઈએ. પછી રંગ પૂરી દીધો, પછી તમને જેમ લાગે કે અહીંયા થોડો ઓછો કલર થયો છે, તો ત્યાં તમારે ફરીથી થોડો કલર પૂરી દેવાનો છે. સમજાઈ ગયું? જો આ ટીચરે આની અંદર સરસ રીતે રંગ પૂરી દીધો, પછી હવે આપણે શું કરીશું? તો કે એની આંખમાં કેવા કલરનો રંગ પૂરી દઈએ? તો કોઈ બ્લેક કલર, કાળા કલર રંગ પૂરીશું. ચાલો કાળા કલરની એની આંખો કરી દઈએ. જો ટીચર સરસ એની આંખમાં કાળો રંગ પૂરી દીધો, પછી આપણે હવે તેની બીજી આંખમાં કાળો રંગ પૂરીશું. જો રંગ પૂરાઈ ગયો, પછી હવે આપણે શું કરીશું? તો કે હવે આમાં કેવો કલર પૂરીશું? તો કે જેવું કલરનો હોય, સિંહનો કલર કેવો છે? તો કે જો આમાં તમને મેથી પીળા કલર જેવો આપેલો છે, તો આપણે તેની અંદર આવો સરસ રીતે રંગ પૂરી દઈએ. તો એનું નાક કેવું કરવાનું છે? તો કે કાળા કલરનું કરવાનું છે. તો ચાલો બાળકો, પહેલાં આપણે એમાં કાળો કલર પૂરીશું. જુઓ થઈ ગયું. પછી હવે આપણે આ મેથી પીળો કલર છે તે પૂરીશું. આની અંદર પણ જુઓ બાળકો, પહેલાં શું કરવાનું? બોર્ડર બાંધી દેવાની છે. જુઓ થઈ ગયું. પછી હવે આપણે એક ફરતે ગોળ કરી દઈશું. જો બાળકો, આ એક ફરતે ગોળ થઈ ગયું. પછી એના અહીંયા ગોળ કરી દઈએ, ત્રિકોણ કરશું. પછી હવે આપણે અહીંયાથી આવી રીતે આમ સરસ સીધો રંગ પૂરીશું. જુઓ, સરસ એના મોઢામાં અને વાળની અંદર રંગ પૂરાઈ ગયો, આંખમાં રંગ પૂરાઈ ગયો ને. તો જુઓ, હજી અહીંયા તમને થોડુંક વ્હાઈટ દેખાય છે, તો ત્યાં ફરીથી આપણે થોડો કલર પૂરી દઈએ.
તમે બાળકો જ્યારે રંગ પૂરતા હોય ત્યારે સાવ ધીમે ધીમે અને વ્યવસ્થિત રીતે રંગ પૂરવાનો છે, જેથી કરીને કલર ચિત્રની બહાર ન જાય અને તમારે આ જે ચિત્રકામનું જે પેજ છે તે પણ ગંદું ન થાય. પછી જુઓ બાળકો, અહીંયા તેની પૂંછડીમાં કેવો કલર છે? તો કે કાળો કલર છે. તો ચાલો બાળકો આપણે ત્યાં કાળો કલર પૂરી દઈશું. સરસ રીતે ધીમે ધીમે ત્યાં તમારે કાળો રંગ પૂરવાનો છે. જુઓ બાળકો, કાળો રંગ પૂરી દીધો ત્યાં. પછી આપણે પાછો કયો કલર પૂરીશું? તો કે આ જે પીળો કલર છે તે જ રંગ ફરીથી પૂરવા મળીએ. હવે શું કરીશું? સૌ પ્રથમ પહેલા આપણે બોર્ડર બાંધી દઈએ. જો બાળકો, સરસ રીતે બોર્ડર બંધાઈ ગઈ. હવે આની અંદર પણ તમારે શું કરવાનું છે? સરસ ધીમે ધીમે વ્યવસ્થિત રીતે રંગ પૂરવાનો છે. જેવો તમને ચિત્રમાં આપેલો છે તે જ રીતે તમારે રંગ પૂરવાનો છે. તો ચાલો બાળકો, હવે આપણે તેમાં રંગ પૂરીએ. આવી રીતે સરસ રંગ પૂરવાનો છે. જો બાળકો, એ ટીચરે રંગ પૂરી દીધો. જો બાળકો, હજી પણ તમને એમ થાય છે કે અહીંયા થોડુંક વ્હાઈટ વ્હાઈટ છે, તો ત્યાં તમારે ફરીથી કલર પૂરી દેવાનો છે. પણ પહેલાં શું કરવાનું? સાવ ધીમે ધીમે સરસ રીતે રંગ પૂરવાનો છે. જુઓ બાળકો, ટીચરે આમાં સરસ રંગ પૂરી દીધો. તો આની અંદર બહુ ઘાટો કલર થઈ ગયો, અહીંયા તમને ક્યાંક ક્યાંક વ્હાઈટ દેખાય છે. તો જુઓ બાળકો, ત્યાં પણ તમારે સરસ રીતે ઘાટો કલર પૂરી દેવાનો છે. તો જો બાળકો, ત્યાં પણ રંગ પૂરાઈ ગયો, દેખાય છે ને સરસ ચિત્ર. હવે તમારું બધાનું પણ આવું સરસ ચિત્ર જેનું દોરેલું હશે તેને ગુડ અને વેરી ગુડ જોઈએ છે ને તમને તમારા બધાને,
તમને પણ સરસ ગુડ અને વેરી ગુડ લખી દેવામાં આવશે. તો ચાલો બાળકો, હવે શું કરીશું? તો કે તેના પગમાં કેવો રંગ છે? તો કે આજે તમે એના મોઢામાં, એના શરીર ઉપર જે રંગ પૂર્યો તેવા જ તેના પગ કરવાના છીએ. તો ચાલો બાળકો, હવે આપણે તેના પગમાં સરસ ધીમે ધીમે રંગ પૂરીશું. જો એના પગમાં એટલે પહેલાં તમારે સરસ ધીમે ધીમે બોર્ડર કરી દેવાની છે. જુઓ, થઈ ગયું, એના પગમાં રંગ પુરાઈ ગયો. પણ જો અહીંયા શેષ નીચે વ્હાઈટ લાગે છે તો ત્યાં આપણે રંગ પૂરી દઈએ. તો જુઓ બાળકો, તેના પગની અંદર સરસ રીતે રંગ પૂરી દીધો છે. તો હવે આપણે અહીંયા શું કરીશું? તો કે બાજુમાં જેનો પગ બીજો આપેલો છે ત્યાં સરસ રીતે રંગ પૂરીએ. જો એને પગને બોર્ડર કરી નાખી, પછી હવે આપણે તેની અંદર વચ્ચે સરસ ધીમે ધીમે રંગ પૂરીશું. પછી જો અહીંયા એના બીજા બે પગ આપેલા છે તો ચાલો બાળકો, હવે આપણે ત્યાં રંગ પૂરીએ. આ રીતે હવે બોર્ડર કરી દીધી છે. તો ચાલો બાળકો, હવે એની અંદર વચ્ચે રંગ પૂરીશું. તો જુઓ બાળકો, એના પગમાં રંગ પૂરાઈ ગયો છે, પણ અહીંયા છે થોડુંક વ્હાઈટ લાગે છે તો ત્યાં આપણે રંગ પૂરી દઈશું. પછી જુઓ બાળકો, આપણે આ સાઈડના છેલ્લા પગમાં રંગ પૂરી દઈએ. આ રીતે સરસ ધીમે ધીમે બોર્ડર કરીને રંગ પૂરવાનો છે. જુઓ બાળકો, અહીંયા રંગ પૂરી દીધો. તો જુઓ બાળકો, આપણે આની અંદર સરસ રીતે રંગ પૂરી દીધો છે. તો જુઓ આમાં કેવો રંગ પૂર્યો? તો કે ભૂરો કલર, પછી આમાં જો કેસરીને એને પીળો હોય ને એવો મેથી પીળા કલર જેવો રંગ પૂરેલો તમને આપેલો છે બાળકો, તો આપણે તેમાં એવો જ રંગ સરસ રીતે પૂરેલો છે. અને આંખમાં જુઓ કાળો રંગ, તેના નાકમાં કાળો રંગ, અને એની પૂંછડીનો જે છેલ્લો ભાગ છે તેની અંદર પણ કેવો રંગ પૂર્યો છે? તો કે કાળા કલરનો રંગ પૂરેલો છે. તો જુઓ બાળકો, તમારે બધાની આ જ રીતે સરસ પહેલાં શું કરવાનું છે? ટપકા જોડવાના છે. ટપકા જોડાઈ જાય પછી સરસ રીતે તેની અંદર રંગ પૂરવાનો છે. અને કલર કેવો બધાનો હોવો જોઈએ? તો કે સરસ રીતે કલર પૂરવાનો, કે પેજ તમારું ગંદુ થવું જોઈએ નહીં. અને જ્યારે તમે પેન્સિલથી ટપકા જોડો છો તો પેન્સિલથી ટપકાય તે કેવા હોવા જોઈએ? એકદમ સીધી લાઈન, એટલે સીધી લાઈન, ત્રાસી બાંગી પેન્સિલ ચાલવી જોઈએ નહીં. અને જો તમારી ત્રાસી બાંગી પેન્સિલ ચાલશે ને તો તમે રંગ પણ વ્યવસ્થિત રીતે પૂરી શકશો નહીં. એટલા માટે શું કરવાનું? તમને જે રીતે ટપકા આપેલા છે તે જ રીતે તમારે વ્યવસ્થિત ટપકા જોડવાના છે. તો જુઓ બાળકો, તમને આ ચિત્રમાં જે રીતે ટીચરે રંગ પૂરતા શીખવાડ્યું છે તે જ રીતે તમારે રંગ પૂરવાનો છે. અને આની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો નથી.
અહીંયા ટીચર જે ચિત્રકલામાં રંગ પૂર્યો છે તેવો જ તમારે ટપકા જોડીને રંગ પૂરવાનો છે, સમજાઈ ગયો? તો બાળકો, આવતા વિડીયોની અંદર હું તમને બીજું નવું ચિત્ર શીખવાડીશ. વંદે માતરમ બાળકો.